વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ ચાર આમનો સ્વાધ્ય પ્રશ્ન નંબર અગિયાર જોઈશું જેમાં ધંધાને ઉપજ થઈ હોય અથવા ખર્ચ થયો હોય તો એવા વ્યવહારની આમનો કેવી રીતે લખવી એ સમજવાનું છે એને લગતા સંપૂર્ણ વ્યવહારો છે સૌપ્રથમ આપણને ઉપજ ખર્ચનો ઉઢાર જમાનો નિયમ યાદ હોવો જોઈએ ઉપજ ખર્ચ ખાતાનો ઉઢાર જમાનો નિયમ છે ધંધાને ઉપજ થઈ હોય આવક થઈ હોય નફો થયો હોય તો જમા કરો ધંધાને ખર્ચ થયો હોય નુકસાન થયું હોય ખોટ થઈ હોય તો ઉધાર કરો એટલે ખર્ચ નુકસાન ખોટ હોય તો ઉધાર થશે અને ધંધાને આવક થઈ હોય ઉપજ થઈ હોય તો જમા થશે નફો થયો હોય તો જમા થશે તો આ ઉધાર જમાનો નિયમ જ્યારે ઉપજ કે ખર્ચ થયો હોય ધંધાને ત્યારે લાગુ પડે છે એને લગતા વ્યવહારો છે એ ડિટેલમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા મે બે હજાર ચૌદના વ્યવહારોની સસંગના ચોપડે આમનો લખો તારીખ એક દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના રૂપિયા પાંચસો ચૂકવ્યા તો આ એક ખર્ચ છે અને ખર્ચને આપણે નામ આપશું પચુરણ ખર્ચ ઉપજ ખર્ચના નિયમ મુજબ આપણે ચૂકવ્યા છે ખર્ચ છે તો ખર્ચ થાય તો આપણે ખર્ચનું ખાતું ઉધાર કરવાનો અને એ ખર્ચને અહીંયા શું નામ આપશું પચુડણ ખર્ચ એટલે પચુરણ ખર્ચ ખાતે ઉધાર થશે ધંધાનો ખર્ચ થયો છે અને ખર્ચને આપણે શું કરવું પડશે ઉધાર કરવો પડશે હવે તમે ખર્ચ ચૂકો તો સામે આપણી રોકડ જશે રોકડ ચૂકવીશું તો રોકડ જાય છે માલ મિલકતનો નિયમ રોકડ મિલકત છે એટલે રોકડ ખાતે જમા એટલે પહેલાં વ્યવહારની આમનો થશે પચુણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે પચવર્ણ ખર્ચ ખાતે ઉધાર આપણે પહેલા આ રીતે ખાના બનાવી દઈશું તારીખ વિગત ખાતા ભાઈ પાના નંબર ઉધાર જમા તારીખમાં લખશું પહેલાં તો વર્ષ બે હજાર ચૌદ મહિનો મે છે એટલે મે અને તારીખ એક છે એટલે તારીખના ખાનામાં એક પચવન ખર્ચ કેવાશે જે પણ ચા પાણીનો ખર્ચ થાય કે નાસ્તા ખર્ચ અને આપણે પચવન ખર્ચ ખાતે ઉધાર ઉદાર ખાનામાં લખશું જે ખર્ચ થયો હોય પાંચસો રૂપિયા તો પાંચસો અને રોકડ જશે એટલે રોકડ ખાતે જમા અને ટૂંકમાં વેવાને બાબાજીની અંદર લખવાનું હોય છે કે ઉદઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચ ના ચૂકવ્યા તેના એટલે પહેલા વેવાની આ રીતે આમનો થશે ત્યારબાદ બીજો વ્યવહાર જોઈએ દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ચારસોના ખરીદ્યા તો આપણો સ્ટેશનરી ખર્ચ કહેવાય તો આ પણ ખર્ચ છે પણ એ ખર્ચનું નામ શું આપશું સ્ટેશનરી ખર્ચ હિસાબી ચોપડા એ સ્ટેશનરી ગણાય એટલે સ્ટેશનરી ખરીદી તો સ્ટેશનરી ખર્ચ થયો કહેવાય ઉપજ ખર્ચના નિયમ મુજબ આપણે સ્ટેશનરી ખર્ચને શું કરવું પડશે ઉધાર કરવું પડશે એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર ખરીદી કરશું એટલે રોકડ જશે રોકડ ખાતે જમા એટલે બીજા વ્યવહારની આમનો આ રીતે થશે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકર ખાતે ચારસો રૂપિયાની ખરીદી કરી છે એટલે બંને ખાનામાં રકમ ચારસો ચારસો આવશે ટૂંકમાં બાબતે લખી નાખવાની હોય કે હિસાબી ચોપડાની ખરીદી કરી તેના ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે મજૂરીના બસો અને લાડી લાઢીબારાના સો રોકડા ચૂકવ્યા તો અહીંયા ચૂકવ્યા છે એટલે આ બંને ખર્ચ ગણાય મજૂરી પણ ખર્ચ ગણાશે અને લાડી ભાડું પણ ખર્ચ ગણાશે એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર લાડી ભારા ખાતે ઉધાર રોકડા ચૂકવે એટલે રોકડ જાય રોકડ ખાતે જમા એટલે મજૂરી લાડી ભારું ચૂકવ્યું છે એટલે ખર્ચ છે ઉપજ ખર્ચના નિયમ આપણે ઉધાર કરશું એને અને રોકડ જાય છે રોકડ ખાતે જમા કરશું એટલે ત્રીજા વ્યવહાર નિયમ આ રીતે થશે મજૂરી ખર્ચ ખટે ઉધાર બસો રૂપિયા ઉધાર ખાનામાં લખશું લાડીભાળા ખર્ચ ખટે ઉધાર સો રૂપિયા એ પણ ઉધાર ખાનામાં લખશું અને ટોટલ આપણી રોકડ કેટલી જશે ત્રણસો રૂપિયા જશે મજૂરીના બસ્સો ચૂકવ્યા અને લાડી ભાડાના સો તો ટોટલ આપણી રોકડ ગઈ ત્રણસો તો ત્રણસો રૂપિયા તે રોકડ ખાતે બાબતે ટૂંકમાં તમારે લખી નાખવાની કે મજૂરી ખર્ચ અને લાડી ભારાના ચૂકવ્યા તેના ત્યારબાદ પાંચ તારીખનું વ્યવહાર છે દુકાન ભારાના પાંચસો અને ઘર ભરાના ત્રણસો ચૂકવ્યા દુકાન ભારો એ ધંધાનો ખર્ચ એટલે દુકાન ભરા ખર્ચ ખાતે ઉધાર થશે પાંચસો અને ઘર ભાર એ અંગત ખર્ચ છે અંગત ખર્ચ કોઈ પણ ચૂકવો તો આપણે ઉપાડ ગણાય એમાં માલિક લેનાર બને ઘરનો અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવ્યો છે એટલે માલિક અહીંયા લાભ લેનાર છે ને માલિક લાભ લેનાર હોય તો ઉપાડ ખાતે ઉધાર થશે એટલે દુકાન ભરા ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર આપણે રોકડા ચૂકવશું એટલે રોકડ ખાતે જમા ટોટલ આઠસો રૂપિયા એટલે દુકાન ભાડા ખાતે ઉધાર પાંચસો થયા ઉપાડ ખાતે ઉધાર ત્રણસો થયા બંનેનો સરવાળો કરેલા આઠસો થશે આઠસો રોકડ જાય રોકડ ખાતે આઠસો જમા લેટી રોકડ ખાતે દુકાન ભરવાને ઘર ભાડાના ચૂકવ્યા તેના ત્યાર પછીનો વ્યવહાર છે કમિશનના ચારસો મળ્યા હવે મળ્યા એટલે આવક ગણાય કમિશન મળ્યા એટલે અહીંયા આપણને રોકડ મળી હશે રોકડ આવી હશે એટલે રોકડ ખાતે ઉધાર રોકડ આવે છે માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર અને કમિશન મળ્યું એ આપણી ઉપજ થઈ ઉપજ ખર્ચના નિયમો એટલે કમિશન ખાતું જમા થશે એટલે ખાતે ઉધાર ચારસો રૂપિયા કમિશન ખાતે ચારસો રૂપિયા ટૂંકમાં બાબા જે લખશું કમિશન મળ્યું તેના એટલે કમિશન મળ્યું એટલે ઉપજ હતી તો ઉપજને આપણે જમા કરવાની હોય ત્યારબાદ દલાલીનો દલાલીના આઠસો નો ચેક મળ્યો તો દલાલી પણ અહીંયા મળી છે તો એ ઉપજ ને દલાલી ખાતું જમા થશે ને ચેકથી મળ્યા તો બેંક સિલક આપણી વધશે આપણે બેંકમાં ચેક ભરશું બેંક સિલક વધશે એટલે બેંક ખાતે ઉધાર થશે આપણે ચેક બેંકમાં ભરશું બેંક લેનાર બનશે તો બેંક લેનાર છે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ પણ એને ઉધાર કરી શકાય એટલે બેંક લેનાર છે ઉધાર બેંક ખાતે અને દલાલી મળી છે તો આ ઉપજ છે એટલે દલાલી ખાતે જમા બેંક ખાતે ઉધાર ઉધાર ખાનામાં લખશું આઠસો રૂપિયા તે દલાલી ખાતે આઠસો ટૂંકમાં બાબા જે લખશું દલાલીનો ચેક મળ્યો તેના ત્યાર પછી પંદર તારીખનો વ્યવહાર છે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ત્રણસો ચૂકવ્યું તો આ જાહેરાત ખર્ચ કહેવાય એટલે ખર્ચ છે એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરવો પડશે ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ ઉધાર કરો તો અહીંયા ખર્ચનું નામ શું છે જાહેરાત ખર્ચ અને ચૂકવ્યો એટલે રોકડ જશે રોકડા ચૂકવશો એટલે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે ટૂંકમાં બાબતે પછી લખી નાખવાનો ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું તેના ત્યાર પછીનો વ્યવહાર છે ઇક્વિટી શેર ડિવિડન્ડ પાંચસો મળ્યું આપણે કોઈ કંપનીના શેર ખરીદ્યા હશે શેરમાં રોકાણ કર્યું હશે કંપનીનો નફો થયો અને એને આપણને ડિવિડન્ડ ચૂકવ્યું આપણે એ ડિવિડન્ડ મળ્યું એટલે આવક ગણાય ડિવિડન્ડ કંપની નફો કમાય અને એની વહેંચણી કરે તો એને ડિવિડન્ડ કહેવાય છે તો એ આપણી ઉપજ છે આપણને મળે છે તો ડિવિડન્ડ ખાતે જમા કરવું પડશે અને નું નોર્મલી બેંકમાં જ બધા જમા થાય છે સીધું બેંક એકાઉન્ટ નંબર આપેલો હોય એમાં એટલે બેંક ખાતે ઉધાર બેંક સિલક વધશે સીધો આપણા બેંકમાં જમા થશે બેંક સિલક વધે એટલે બેંક ખાતે ઉધાર ડિવિડન ઉપજ છે એટલે ડિવિડન ખાતે જમા તે ડિવિડન ખાતે ઇક્વિટી શેરનું ડિવિડન મળ્યું તેના ત્યાર પછીનો વ્યવહાર છે એસઆર કંપનીએ ડિવેન્ચરનું હજાર વ્યાજ ચેકથી ચૂકવ્યું આપણે એસઆર કંપનીના ડિવેન્ચર ખરીદ્યા છે તો ડિવેન્ચર પર આપણને વ્યાજ મળ્યું છે ડિવેન્ચર વ્યાજ એ આપણી આવક છે એટલે ડિવેન્ચર વ્યાજ ખાતે જમા થશે અને ચેકથી મળ્યું તો બેંકમાં આપણે ચેક ભરશું બેંક સે પડશે એટલે બેંક ખાતે ઉધાર થશે એટલે ડિવેન્ચર વ્યાજ આપણને મળ્યું છે તો ડિવેન્ચર વ્યાજ ખાતે જમા કરવું પડશે અને બેંક ખાતે ઉધાર કરશે બેંક ખાતે ઉધાર એક હજાર રૂપિયા તે ડિવેન્ચર વ્યાજ ખાતે આપણને મળ્યું છે એટલે આવક ગણાશે અને ટૂંકમાં બાબા જે લખશું એસઆર કંપનીએ ડિવેન્ચરનું હજાર વ્યાજ ચેકથી ચૂકવ્યું એનાની છેલ્લા તારીખનો વ્યવહાર છે દુકાન માટે ત્રણસોની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું સાઇન બોર્ડ એટલે આપણું એક ફર્નિચર કહેવાશે એ લાંબા સમય સુધી ચાલશે એટલે ફર્નિચર ખાતે ઉધાર ચેક આપણે રોકડા પૈસા ચૂકવ્યા હશે બનાવવા માટે રોકડ તો ચૂકવવી પડે કોઈને આમ નામ તો કોઈ બનાવી ન દે તો રોકડ ખાતે જમા ફર્નિચર ગણાશે એટલે ફર્નિચર ખાતે ઉધાર એક મિલકત આવી સાઇન બોર્ડ એક ફર્નિચર છે આવે છે એટલે ઉધાર અને આપણે રોકડા ચૂકવવા છે રોકડ જશે રોકડ ખાતે જમા બાબાજી ટૂંકમાં તમે વ્યવહારને જોઈને લખી શકો કે દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના અને છેલ્લે ટોટલ કરશું તો બંને બાજુનો સરવાળો થશે આઠ હજાર અને આઠ હજાર બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે એટલે પ્રમાણમાં ખૂબ જ સરળ હોય છે ઉપજ ખર્ચના વ્યવહારની આમનો લખવી